ધોરણ સાત વિષય અંગ્રેજી વિદ્યાર્થી ભાઈ બહેનો ગુડ આફ્ટરનૂન. આપણે રિવિઝન આવ્યા છે. એકથી ચાર યુનિટ આપણા પતી ગયા, મતલબ કે પહેલા સત્રનો અભ્યાસ અમે પૂરો થાય છે. પણ પુસ્તકમાં પાછળ આપણને જે રિવિઝન આવ્યું છે એના વિશે સમજાવીશ. હવે એમાં પાન નંબર 46 છે, ત્યાંથી રિવિઝન શરૂ થાય છે. એમાં સૌ પ્રથમ એક નંબર આવ્યો છે. એક નંબરમાં એક સ્ટોરી આવી છે, સ્ટોરીનું નામ છે મેથી પકોડા. મેથીના ગોટા જે આપણે કહીએ છીએ ને, મેથીના ભજીયા જેને કહીએ છીએ, એ મેથી પકોડા વિશે સમજ આપી છે. તમારી સમક્ષ હું વાંચીશ. સ્પેલિંગો તમને ગુજરાતી સમજાવીશ, પાઠવું અને સ્પેલિંગો પણ લખાવીશ. જુઓ, કંજુસ વન વોઝ રીચ બટ વોઝ અ માઇઝર. કંજુસમલ નામનો એક માણસ હતો. કેવો હતો? રીચ હતો, પૈસા હતો, શ્રીમંત હતો. બટ હી વોઝ અ માઇઝર, પૈસો હતો છતાં કંજુસ હતો, બરાબર, પૈસો વાપરતો ન હતો. રીચ પૈસા, શ્રીમંત, માઇઝર, કંજુસ. પૈસા હોય પણ કેટલીક વ્યક્તિ એવી હોય વાપરવાનું જીવ ન ચાલે, કંજુસ એવો આ કંજુસ નામનો એક માણસ. હી સ્પેન્ડ વેરી લિટલ મની, બરાબર, એણે પોતે ઘણા બધા પૈસા ભેગા કર્યા, બરાબર, પૈસા ભેગા કર્યા એટલે થોડા ઘણા એને ભેગા કર્યા. પણ શું હતું કે હી એટ વેરી ચીપ ફૂડ, પૈસા હતા એની પાસે પણ શું કરતો, ખૂબ સસ્તું ખાવાનું એ ખાતો, બરાબર, એ પોતે ખાવાનું સસ્તું એટલે ખાવામાં પણ એ કસર કરતો. Thank you.
चौकीदार पासी गेट दरवाजा जो हिज वॉचमैन लिव इन अ हट नियर हिज गेट दरवाजा पासे एनो वॉचमैन झूपड़ी में रहेतो हतो द वॉचमैन लाइक मेथी आ वॉचमैन हतो ने एने पोताने मेथी ना भजिया खूब भावता टू लाइक गमता गमो गमता हता कोने वॉचमैन एटले एने खूब भावता एने कारणे शुं जुओ सो हिज वाइफ मेड मेथी पकोड़ा एवरी डे તેથી તેની પત્ની વાઈફ પત્ની મેડ બનાવી એવરી ડે દરરોજ હવે વોચમેન લાઈક મેથી પકોડા વોચમેન ને મેથી પકોડા ખૂબ ગમતા સો હિઝ વાઈફ મેડ મેથી પકોડા એવરી ડે તેથી તેની પત્ની મેથી પકોડા દરરોજ બનાવી વન ડે ધ માઇઝર પાસ બાય ધ હટ વન ડે એક દિવસ પસાર થયો ત્યાંથી જવું એમ એક દિવસ પેલો કંજુસ માણસ તેની ઝૂંપડી આગળથી પસાર થયો અથવા ત્યાંથી જતો હી કોટ ધ સ્મેલ ઓફ મેથી પકોડા તેને મેથી પકોડાની સુગંધ પકડી એટલે તેને મેથી પકોડાની સુગંધ આવી હી લાઈક ઇટ વેરી મચ તેને તે બહુ ગમ્યું બરાબર એની સુગંધ જે આવતી હતી એ એને ખૂબ ગમી સ્મેલ સુગંધ ટુ કેચ પકડ કોટ કેચ પેલો માઇઝર હતો એ ત્યાંથી પસાર થયો એને તરત સુગંધ આવી કંજુસમર સે ટુ વોચમેન કંજુસમને વોચમેનને કહ્યું શું કહ્યું આઈ સ્મેલ સમથિંગ ગુડ મને કંઈક સારી સુગંધ આવે છે સમથિંગ ગુડ સરસ મને તે કંઈક સરસ સ્મેલ આવે છે સરસ સુગંધ આવે છે વોટ ઇઝ ઇટ તે શું છે બરાબર હું તારા ઝૂંપડી આગળથી પસાર થયો પણ મને એમ કે કંઈક સરસ સુગંધ આવે તો શું બને છે એમ કે તારી ઘરે એને કહ્યું કે આ સ્મેલ આટલી ફાઇન છે ને છે એ સ્મેલ જે આવતી હતી મેથીના મોટા કરતા એ સુગંધ આવી એટલે એને પેલા કંજુસ મને વોચમેનને પૂછ્યું The watchman replied. Watchman ne jawab aapko reply.
જવાબ આપો. આગળની સ્ટોરી આવતીકાલે જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી ભાઈ બહેનો.